मिर्ची अखबार नगर। गुड मॉर्निंग, यू आर लिसनिंग टू मिर्ची। हूँ छू दवनित, तमारू बोलतू न्यूज़पेपर। हाउ इज द जोश? लो सर, आउ कही रहा छे दिल्ली ना पुलिस अधिकारियों। पुलिस अने वकील वच्चे दिल्ली में एक हिंसक मड़ागांठ थई अने बन्ने पक्षोए प्रतिष्ठानो प्रश्न बनावी दीधो। क्रिमिनल जस्टिस सिस्टम ना बे स्तंभ गणाय पुलिस अने वकीलो, એ બંને પ્રેસ્ટીજ ઇશ્યુ બનાવ્યો છે। બંનેમાંથી એક પણ ઝૂકવા તૈયાર નથી। સામસામા આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે। 30,000 કોર્ટમાં પાર્કિંગ જેવા મુદ્દા પર શનિવારે વકીલો અને પોલીસ વચ્ચે તણખા ઝરેલા અને સોમવાર સુધીમાં એણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। મંગળવારે સેંકડોની સંખ્યામાં પોલીસ કર્મચારીઓ દિલ્હીની સડકો પર ઉતરી આવ્યા અને એમાં એવું થયું કે વકીલો દ્વારા કેટલાક પોલીસ કર્મચારીઓને માર મારવાની ઘટનાઓ વાયરલ થઈ અને પછી પોલીસના કર્મચારીઓ એ ગુસ્સે ભરાયા। એમણે મંગળવાર સવારથી દિલ્હીમાં પોલીસના મુખ્ય મથક સામે એકઠા થઈને દેખાવો કર્યા। એમની ડિમાન્ડ હતી કે પોલીસ કમિશનર અમને ન્યાય અપાવે અને ઇન્જર્ડ પોલીસ અધિકારીઓની ફરિયાદના આધારે એફઆઈઆર થાય, તમામ વકીલો સામે એફઆઈઆર થવી જોઈએ। પરંતુ શરૂઆતમાં સંખ્યા ઓછી હતી, પછી સોશિયલ મીડિયા પર આહવાન થયું અને થોડા જ કલાકોમાં સેંકડો પોલીસ કર્મચારીઓ એકઠા થઈને રાત સુધીમાં તો બહુ જબરદસ્ત મોટું આ રસ્તા પર દેખાવ થયો અને એમના પોલીસ કમિશનરે આવીને એમને રિક્વેસ્ટ કરી કે આ પાછું ખેંચી લો તમારો દેખાવ, તે છતાં પોલીસ કર્મચારીઓ માન્યા નહીં। ગુજરાતમાં આતંક અને ગુનાખોરી સામે ગુજસી ટોક કાયદો ગુજરાત વિધાનસભાએ વિધેયક પસાર કર્યું, જેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી છે। એટલે હવે સોપારી આપનાર, લેનાર, ખંડણીખોર, દાણચોર, ડ્રગ માફિયા, અપહરણકાર, પ્રોટેક્શન મની વસૂલનારા, પોન્ઝી સ્કીમ કે મલ્ટીલેવલ માર્કેટિંગ સ્કીમ ચલાવનારા, એમની સામેનો આ કાયદો જેમાં ગુનેગારોને 3-10 વર્ષની કેદ કે પછી આજીવન કેદ સુધીની સજા થઈ શકશે। પીએમસી બેંકમાંથી ઉપાડની મર્યાદા વધારીને 50,000 કરવામાં આવી છે। મહારાષ્ટ્રમાં પોલિટિકલ મડાગાંઠ હજુ જારી છે। મહાસંકટ ગુજરાતમાં જે આવ્યું છે, અરબી સમુદ્રમાં મહા વાવાઝોડું, એણે દિશા થોડી બદલી છે અને હવે નબળું તો પડશે પરંતુ માવઠા ખૂબ પડશે, એટલે ઓલમોસ્ટ બધી જ જગ્યાએ ગુજરાતમાં માવઠા ખૂબ રહેશે આજે અથવા કાલે। મોલ મલ્ટીપ્લેક્સીસમાં પાર્કિંગ ચાર્જીસના મામલે હાઈકોર્ટમાં રિવ્યુ પિટિશન થઈ છે। યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું દ્વનિત।